आम आदमी पार्टी ना ऑक्सीमीटर कैंप ने सफलता मळ્યા બાદ હવે 18 સપ્ટેમ્બર થી આમ આદમી પાર્ટી દ્વારા ચલો ગાંવ કી ઓર અભિયાન શરૂ કરાશે જેમાં ખેડૂત અને ગ્રામીણ લોકોના પાયાના પ્રશ્નો અંગે જનતા સાથે સીધો સંવાદ કરાશે। આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ખેડૂત મજૂરો શ્રમિકો વેપારી વિદ્યાર્થીઓ હોય કે મહિલાઓ હોય કોઈનો ઉદ્ધાર થયો નથી ત્યારે કોંગ્રેસ પર પાછલા ઇલેક્શનમાં મુકેલ વિશ્વાસમાં જરાય ખરી ઉતરી નથી જેથી હવે આમ આદમી પાર્ટી દ્વારા 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચલો ગાંવ કી ઓર અભિયાન શરૂ કરાયું છે જેમાં ગ્રામીણ અને ખેડૂતોના પાયાના પ્રશ્નો મુદ્દાઓ દ્વારા જનતા સુધી પહોંચી સંવાદ કરશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય થઈ છે અને મજબૂત થઈ રહી છે ત્યારે અમે છેલ્લા 3 મહિનાથી અનેક કાર્યક્રમો આપ્યા છે। જેવી રીતે યુવા જોડો અભિયાનનો એક કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમ અંતર્ગત આખા ગુજરાતની અંદરથી ખૂબ યુવાનો જોડાયા છે આમ આદમી પાર્ટીની અંદર। શહેરોની અંદર છેલ્લા 3 મહિનાની અંદર ખૂબ મજબૂત સંગઠન ઊભું થયું છે, વોર્ડ લેવલ સુધી અને બૂથ લેવલ સુધી સંગઠન। આની પહેલાં અમે આપની સામે રૂબરૂ થયા હતા ત્યારે અમે તમને વાત કરી હતી કે સુરત શહેરની અંદર સારી રીતે સંગઠન મજબૂત થઈને હોદ્દાઓની નિમણૂકો થઈ છે અને કાર્યકર્તાઓ અને કેન્ડિડેટોની પણ જે સમીક્ષા થઈ રહી છે એ પ્રોસેસ ચાલુ છે। ત્યારબાદ ગ્રામ્ય ગુજરાતની અંદર ગામડાઓની અંદર પણ જે જિલ્લા લેવલનું સંગઠન છે એ મજબૂત હતું અને હવે પછી અમે આ જે કાર્યક્રમ આજે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ તે છે ચાલો ગામ તરફ। એની અંદર અમે દરેક ગામની અંદર જે આપણી આમ આદમી પાર્ટીની જે સમિતિઓ છે, જે ઇન્ચાર્જથી માંડીને જે અમારી કમિટી છે, દરેક ગામની અંદર બનાવવા જઈ રહ્યા છે। આ જે સમિતિઓ બનશે તેમાંથી આવનાર દિવસોની અંદર આમ આદમી પાર્ટીની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એની અંદર કેન્ડિડેટો ઉતારવામાં આવશે। એ પ્રોસેસને આજે 18 તારીખે આવતીકાલે 18 તારીખથી ચાલો ગામ તરફ અભિયાન જે ચાલુ કરીએ છીએ એ 2 ઓક્ટોબર સુધી આ ચાલશે અને આ દરમિયાન તમામ ગામની ગ્રામ સમિતિઓ અને તાલુકા જે સમિતિઓ છે એની નિમણૂક કરવા એની રચના કરવામાં આવશે અને એ જ પણ આપ સમક્ષ જાહેર કરવામાં આવશે। અમને આશા છે કે જે રીતે અમે શહેરોની અંદર મજબૂતાઈથી સંગઠન ઊભું થયું છે એવી જ રીતે આવનાર દિવસોની અંદર ગામની ગામે ગામ સુધી આમ આદમી પાર્ટીનું સંગઠન ઊભું થશે, બૂથ સંગઠન ઊભું થશે, પન્ના પ્રમુખો અને બૂથ ઇન્ચાર્જોની જે નિમણૂક ચાલે છે એ પણ અમે પૂરી કરીશું અને અમને આશા છે કે થોડા દિવસોની અંદર ચૂંટણીની જ્યારે નોટિફિકેશન આવે, ચૂંટણી જાહેર થાય એ પહેલાં સમગ્ર ગુજરાતની અંદર આ સંગઠન ઊભું થઈ જશે। તો ચાલો ગુજરાત ચાલો ગામ તરફનું જે અભિયાન છે એની અંદર ગામના સૌ રૂરલ એરિયાના સૌ જે સામાન્ય જનતા છે, ગુજરાતી લોકો છે, આ સૌને અમે આમંત્રણ આપીએ છીએ કે અભિયાન દ્વારા તમે આમ આદમી પાર્ટી સુધી પહોંચો, આમ આદમી પાર્ટી તમારા સુધી પહોંચે અને જોડાઓ। તો આ જે વિગત અમારે તમને આપવાની હતી એ આજે ચાલો ગાંવ તરફ અભિયાન અમે આજથી લોન્ચ કરીએ છીએ અને આવનાર દિવસોની અંદર આ સંગઠન મજબૂત થશે, ફરીથી અમે તમારી સામે એક વખત રૂબરૂ થશું અને આપને વધારે વિસ્તૃત માહિતી પણ આપીશું। ધન્યવાદ। વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું કે કેજરીવાલનો ઓક્સિમીટર કેમ્પ સફળ રહ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા વધુ એક લોક અભિયાન શરૂ કરાયું છે। બ્યુરો રિપોર્ટ, સુરત।